तो जट काम पता उन्हें नहीं बापू, तो जट जो आए नहीं बापू, मैं जवा तो नहीं बापू, नहीं बापू नहीं। अरे पहिना नहीं, पहली रात्रि है मारी डेली थी पर सर्दी तब अगर जवा नो जवा नहीं बापू, आओ तेरे नहीं बापू नहीं नहीं देवी पुत्र वगर कहुंबे कहुंबा नो कैप चढ़ी गई एवं ते उतियो आज अडाणा गामना मुखी जसमत ने घेर गयो तो ठीक ही बात से એટલે જસમતના ઘરનો કહુંબો તમને જાલીમસિંહના ઘરના કહુંબા કરતા કહુંબાની નથી તઈ વાત છે જસમતની દીકરી દેવલની શું એના રૂપ છે આહ જાણે સાક્ષાત અપ્સરા અરે હસે તો દાડમની કળી જેવા દાંત દેખાય અરે સામે જુએ તો નજરુના માર ના જીરવાય અને ચાલે તો જાણે હરણી અરે બાપુ પાણીનો ઘૂંટડો જે ગળે ને तो गला हौहर वो देखा है ये वाहे ना रूच बापू आवी सुंदरी तो आ धरती पर आसुदी में क्या ही जोई नथी तीन बात से तो जोई पड़शा देवल ने मैं
कृष्ण भगवान चला द्वार के ने काली दो मणियारा वाड़ वेश के होवे होवे लीधो मणियारा वाड़ वेश के हुतो तना वारु हो जियो मणियारा रे हुतो तने वारु ला जियो मणियारा जालिम सिंह जान लेने आवशे अने ना सोपता सामयानी तैयारी करे छो दीकरी मने तो समझण पड़ती नथी कि हवे शू करू बापू हूँ जालिम सिंह ने नहीं ज परनू पछी भले जे थवानू होय ते थाय ना ना आपणे काई मौत ने नोतरा नथी देवा अने नणदबा हवे तो जालिम सिंह नी नजर तमारी पर पड़ी चुकी छे अने एनी नजर એટલે તો વાત ખલાસ થઈ ગઈ અને આ ધરતી પર એવો કોઈ મરદ નથી કે જે તમારા સાટું થઈને જાલમ સંહારે બાદ ભીડે મોતને નોતરું આપે હશે ભાભી કોઈ તો એવો મરદ હશે જે જુલમ અને અન્યાય સામે લડવા મોતની સાથે પણ બાદ ભીડે એવો મરદ મળશે ક્યાં દેવલબા શું કરશો તમે હું શું કરીશ હું હેલ
उपाड़ीश, जे मारी हेल उतारशे एनी साथे ज परनीश, अने मारी हेल कोई नहीं उतारे तो हूँ मारा प्राण नो त्याग करीश। હેલ ઉપાડીને ભારે ગજબ કરે હો દાદા, આ હેલ ઉપાડવી એટલે શું? એના ઘણા ઊંડા મરમ છે જુવાન, જ્યારે કોઈ સ્ત્રી મુશ્કેલીમાં હોય અથવા એની કોઈ આકરી પ્રતિજ્ઞા હોય ત્યારે એ સ્ત્રી માથે હેલ ચડાવીને નીકળે છે અને જે પુરુષ એના માથેથી હેલ ઉતારે એની પત્ની બનીને રહે છે, પણ હેલ ઉતારનારે એની પ્રતિજ્ઞા પ્રાણના ભોગે પૂરી કરવી પડે છે। એમને તો હમણાં ઉતારી લઉં એની હેલ। હા વિદેવલ, ધીરો થા જુવાન, અખાત્રીજના દિવસે ચાલમ સંઘેને પરણવા આવે છે। જા જા ચાલમ સંઘ। અરે 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 ક્યાં જાઓ છો બધા? હા અરે અરે કોઈ છે? ક્યાં ગયું તમારું શુરાતન? ક્યાં ગયા આપના આધાર? ક્યાં ગયા ધરતીને ધારણ કરનારા? અરે અરે ક્યાં ગયા એક ગૌ બ્રાહ્મણ પ્રતિપાઠ? ક્યાં ગયા નારીના સ્વાભિમાન અને શિયાળની રક્ષા કાજે મરી ફિટનારા એ વીરલા? જે કોઈ એવો મરદ જે જાલમ સંઘ સામે ટક્કર લઈ શકે? આપઘાત કરીને મર્દોની મર્દાનગીને ગાળના હતા। જાણો છો પરદેશી, મારી હેલ ઉતારવી એટલે જાલમ સંઘ સાથે દુશ્મન। પરવાને જાલમ સિંહ હોય યા એનો બાપ, એ વાત કોઈથી ડરતો નથી। જા જઈને કહી દે તારા બાપુને કે જેથી જાલમ સિંહ જાન લઈને પરણવા આવશે એથી હું પણ મારી જાન લઈને આવીશ, તને પરણીને લઈ જઈશ, આમ ભગાડીને નહીં। Oh,
जालम सिंह जो आ कड़लानी जोड़ मारी देवल माटे लाव्यो छु तारा मा ताकत होए तो उपाड़ी लेने जो तू के तारा सिपाही होए उपाड़ी लेशो तो हूं देवल ने दीदा विना यहां थी चालो जाए पण जानू छु एवू नहीं बने आ जालिम सिंह ने कोई ये पहली बार पड़कारवारी हिम्मत करी छे ए शुराचो खत्म करने आखवाने जीवन शुरू थाय छे त्यारे कोई ना लोही थी हाथ रंगी अब शुक्र नथी करवा जालिम सिंह की दुश्मनी तने भारे पड़ी जासे परवा नहीं I'm not afraid to die.
ત્યાં કહુંમાં મને કડવો છેર છેવો લાગશે અને જ્યાં લગન દેવા ત્યાં ધરતી માથે જીવતો છે ત્યાં લગન કહુંમાં મારે અઘરાસ છે એમાં તે કઈ મોટી વાત છે બાપુ મોકલો આપણા સિપાહીઓના ધાડા હમણાં જ એનું માથું વાળીને લઈ આવે નહીં દેવી પુત્ર નહીં અરે મારવો હોત તો તે દી જ મેને બતાવી દીધો હોત હું એને એવા માથે મારીશ કહેને પણ જિંદગી પર અફસોસ થાય કે હું આ ધરતી માથે પેદા હું કામ થયો અને પેદા થયો તો ભલે થયો પણ જાલિમસિંહ સામે બેર સુખાવવા એ કહું છું હાલો બપોરા કરી લ્યો કદાચ હું ના હોઉં તો તું આ ખેતર ને કોઈ પણ ભોગે જાળવીશ વચન આપ દેવલ ના ના એવા માઠાવીર ના બોલો તમને કઈ જ નથી થવાનું તમને કઈ જ નથી થવાનું રડવા લાગે રડ નહીં દેવલ અરે રાજપૂતાણી ના આંખમાં આંસુ ન શોભે જીવવું તો ડરવું નહીં ડરવું તો જીવવું નહીં આ મારું જીવન મંત્ર છે અને આજ પછી તારો પણ જીવન મંત્ર એ જ છે માટે તો આ ફકીર ચાચા પણ મારા માટે ભાઈ જેવો ભાઈ પણ
જીવવો તો ડરવો નહીં, ડરવો તો જીવવો નહીં, જીવવો તો ડરવો નહીં, ડરવો તો જીવવો નહીં, જીવવો તો ડરવો નહીં, ડરવો તો જીવવો નહીં. દેવાઈતનું અનાજ અને ઢોર માટેની નિરણ ખેતરે ખડામાં તૈયાર પડી છે. તો પછી વાટ કોની જુઓ છો? જાઓ ટાણે જ જાઓ, બધું સળગાવી દો, બાળીને રાખ કરી નાખો. ફિકર ના કરો, ઉપરવાળાએ પેટ દીધું છે તો રોટલો પણ ઈ જ દેશે. દેવાએ હિંમત રાખ મારા ભાઈ, ઉપરવાળો સૌ સારવાના કરશે. જલ્દી ખાવાનું આપને. મને ખાવાનું નહીં આપે તો ચાલશે? જો બબલી રડી રહી છે એને તો ખાવાનું આપ. દાદુ, માં મારી વાત નથી સાંભળતી, તું મને ખાવાનું આપને. માં જોને શામ પણ રડે છે, તું કેમ કઈ ખાવાનું નથી આપતી? આપું છું દીકરા, હમણાં આપું છું. જો ચૂલા પર હાંડલી ચડાવી છે. દેવલ, હું જાઉં છું, તું ચિંતા ના કરતી, હું કઈ કરું છું, બધા માટે કઈ લઈ નહીં જાવીશ. હા, હાલે મગન, હાલ હાલે કચરા, હાલ ઉપાડ, હાલે ભીખા, હાલ હાલ જતી હાલ. આ તો જાલમ સંગ બાપુ નો દરબાર.
લાગી છે સની ખાવાનું આપને માં મારી વાત નથી સાંભળતી તું મને ખાવાનું આપને બાત જાણ ઉપાડ બાપુ દેવાય તું તું તો મોટો દાનવી હતો ને આજ ભિખારી થઈ ગયો ચિંદરી બળી પણ વળ ન ગયો હે માંગણ તારે અનાજ જોઈએ છે ને તો જરા આંખમાં આંખ મિલાવીને જોતો ખરો હે માંગણ માંગ્યા વગર કાંઈ ન મળે સમજો બોલ શું જોઈએ છે તારે હે અરે બાળકો ભૂખ્યા છે જાલિમ સિંહ ચાર દિવસથી ભૂખ્યા છે મારા બાળકો દાનના બદલામાં તારી પાસે આપવા જેવું છે હું તારા ખેતર તો તારા દાદાના વખતથી અમારી પાસે ગીરવી પડ્યા છે ને મોતી બોલ હું છે તારી પાસે મને આપવા હાટું ઓ દેવાત હાલતી નો થા હાલતી નો અમે કઈ સદા વરદ જ ખોલે આમજો હાલ બેન છે ખાવાનું આપને દાદુ માં મારી વાત નથી સાંભળતી તું મને ખાવાનું આપને મને બહુ ભૂખ લાગી છે ખાવાનું આપને દાદુ માં મારી વાત નથી સાંભળતી તું મને ખાવાનું આપને શા માટે એમને મારે છે અરે તારા ધણીએ ચોરી કરીશ ના ઈ કોઈ દી ચોરી ના કરે દાદુના બાપુ કહી દ્યો કે તમે કઈ ચોરી નથી કરી કેમ કઈ બોલતા નથી કહી દ્યો આ પાપીને કે તમે ચોરી નથી કરી અરે ઈ હું બોલવાનો હતો જોઈ લેના થાબડામાં ચપટીના ચોરને ફાંસીની સજા કોણા ચરણ સગવા લે તારો રોટલો દે દેવાયત આજ મોતી નહીં તો તું નહીં આડતા નહીં પાપીના રોટલા ને ભલે છોકરા ભૂખે મરી જાય મરી જવા દો ચાલો સિંદરી બળી પણ વળ ન ગયો હાલ વીરસિંહ હું જાણું છું તમે ચોર નથી અમારું ભૂખ દુઃખ તમારાથી ન જવાનું તને અમાર માટે થઈને તમારે આવું બધું કરવું પડ્યું કડજા ગાયો છે ભાઈ દેવાય જેવો દેવાય ચોર બની ગયો સાચી વાત છે બાપા દેવાય ને આપણે આવો નતો ધાર્યો હા આપણે આવો નતો જ ધાર્યો Thank you.
બબલી આજે હું તમારા બધા માટે શું લાવ્યો છું શું વાત છે માં ખબરદાર જો મને માં કહી છે તો આજથી હું તારી માં નથી ને તું મારો દીકરો નથી ચાલ્યો જા અહીંથી ચાલ્યો જા અરે અરે તું તારા બાપુનો હત્યારો છે मेरे हाँ फकीर नी औलाद हराम और देवा की लाश चुकाम उतारी थे खुदा ना खौफ ना तो विचार कर जालम संग जीवता जीव तो तैने चैन थी जीववा ना दी तो मरे पछे मर्दा साथे वैर सारा नहीं भाई अरे तने खबर नहीं के मारा दुश्मन है तो अरे तारो दुश्मन है तो पर मारो तो दोस्तार है तो बेरु बंद है तो भाई बंद है तो देरुबन, भाईबन, अरे तू मुसलमान है तो हिंदू है तो हिंदू, अरे तमारा बच्चा भाईबंदी छे नहीं? हिंदू, मुसलमान, कौन हिंदू ने कौन मुसलमान? अरे भाई हिंदू मुसलमान ना भेदभाव तो आपने लोगों ने उभार कर आया छे। मरे पछी कौन हिंदू ने कौन मुसलमान? आ माटी आखरे माटी में मली जवानी छे। लाश दुश्मन नहीं होय के दोस्त नहीं એને અવલ મંજિલે પહોંચાડીને મેં કઈ ખોટું કામ નથી કર્યું જાલમ સંગ મારી સામે તું જબાન ચલાવે છે હલ્લો તેરે માલિક આલે ને ફકીર ચાચા ફકીર ચાચા ને લઈ જા નહીં મારા ચાચા આ પછ મત દીધો બસ કર જાલમ સંગ બસ કર નિર્દોષ લોકો પર જુલમ કરવાનું બંધ કર નહીતર કોઈ કોઈ ની હાય લાગી જશે તો તારું ધનોત પનોત નીકળી જશે हनोत मनोत अने हाय कौनी तारी आ फकीर नी देवल देवल सिंदरी बड़ी पर हजु वड़ लोग्यो हट कौन देवल बा आम क्या हालिया ચર ઘરમાં સંતાઈ જાઓ પણ શું કામ ઓલી તમારી ભૂખડી બાળક જેવી બેન આવે છે નક્કી કઈક માંગવા આવતી હશે હવે સંતાઈ જાઓ પણ હવે પણ કેતા સંતાઈ જાઓ ને પણ હું તમને કહું છું ને સંતાઈ જાઓ નહીં તો મારા જેવી કોઈ ભૂંડી નથી હા ભાભી શું છે આજ રક્ષાબંધનનો દિવસ છે ને તે મારા ભાઈને રાખડી બાંધવા આવી છું તમારા ભાઈ ઘરમાં નથી ભાભી આજ તો રક્ષાબંધનનો દિવસ છે અને અને મારો ભાઈ બારગામ જતો રહે એમ હું કઈ ખોટું બોલું છું છતાં છતાં છેલ્લી વાત સાંભળતા જાઓ નળદબા આજ પછી આ ઘરને ઉમરે પગ મૂકતા નહીં તમારા ભાઈ પણ તમારી સાથે સંબંધ રાખવા માંગતા નથી એ જુલી પાણી લાવજે દેવલબા દેવલબા તમે બેન તમારી આંખમાં આંસુ આજ મારો ભાઈ મરી ગયો કાના જીવતે જીવ મરી ગયો જીવતે જીવ મરી ગયો આજ તો ગરીબની માયા છે પણ બેન પછી ગરીબને એક વિનંતી છે જો તું આ ગામની દીકરી એ નાતે મારી પણ બેન પણ હું જાતનો ચમાર જો તને વાંધો ન હોય તો આજ ભાઈને નાતે વીર પસલીમાં અનાજ આપું છું બહુ પરવાળા
एक नाना गजाना मानस ने ते एवू दरिया जेवड़ू देवता दीधु के मने दुखी हारी ने पारखी ने पोतानी बेन बनावी लीधी अने मोटा गजाना मारा भाईए सगी बेन ने चाकरो दीधु नाना बेन काना हूं तो ना मारा वीरा ना तारी जात तो राजा रजवाड़े थी मुठी उछेरी छे मारा भाई जन्म थी कोई महान नहीं मानस महान बने छे एना काम थी लाओ भाई हाथ लाओ बहन बस मां तू थाकी गई बस बेटा आवी गयो आपनो खेतर આ બેખાની પાછળ છે ખબરદાર દેવલબા આ ખેતર તરફ આગળ વધ્યા છો તો આજથી આ ખેતર અમારું છે ખેતર તમારું કેવી રીતે વીરસી અરે આ ખેતર માં તો મારા ધનીના બાપ દાદાવે લોહી પાણી એક કર્યા છે લીલા માતાના ખાતર વાવ્યા છે અરે અને તમે કહો છો આ ખેતર હા ઈ જ ખેતર કાન ખોલીને સાંભળી લે દેવલ પરવા પહેલા દેવાયતના બાપ દાદા ખેતર અમારીના ગીરીબે મૂક્યા છે અરે મુદ્દલની વાત તો ઘરે ગઈ પણ હજુ વ્યાજનો એક ટકો મળ્યો નથ જાલમસંગ તારા રૂપિયા દૂધે ધોઈને હું ચૂકવી દઈશ નાણા ચૂકવીશ અન તું કેવી રીતે હાલ હાલ મારી પાસે આવા જેવું કઈ નથી જાલમસંગ કઈ નથી અકડલાની જોડ દેવલ દેવલ દેવાત કડલાની જોડ છીનવીને મારે કાળજે ઊંડો ઘા કર્યો છે જો તું મને આ દઈ દે થાસ્યા ખેતર તારું જા લાગે છે તારા જન્મ વખતે તારી માએ કોઈ વ્યાજખોરનું મોં જોયું હશે ઈ તો મને ખબર નથી જઈને પૂછજો મારી માને મને ખાતરી થઈ ગઈ કે આ કડલાની જોડ તું મને નહીં દે धरती तुम्हारी माँ छे मने बचाना कि कदाच हूं ना हूं तो तू आ खेतर ने कोई पण भोगे चाड़ गई बचाना देवल बचाना तने चरम सर पर अधरी दी याद जे मैं मारा कालजे संग रखी थी ए मारा पति ने आपेलो वचन पूरो करवा तारे आपू छु દેવલ આઈ જ કડલાની જોડ જેને હોડમાં મૂકીને દેવાયત તને મારી પાસેથી છીનવી ગયો અરે આઈ જ કડલાની જોડ કે જે તને પહેરાવા હતું દેવાયત મારી હામે જંગે ચડ્યો અને આઈ જ કડલાની જોડ હાથે મારા હાથમાં મૂકીને મારી શરણાગતિ સ્વીકારી લીધી અને શરણાગતિ નહીં જાલમસિંહ જુદના નગારે પહેલો ઘા સમજે યાદ રાખ જાલમસંગ આજ કડલાની જોડ જો તને જમનો દરવાજો ના દેખાડે તો ફટકે જે આ દેવલને જમનો દરવાજો અને મને દેખાડશે આ કડલાની જોડ દેવલ દેવલ ચિંદરી વળી પણ વોળ નો ગયો
કહ્યું એક એક તેતરના કારણે હા બાપુ એક તેતર હટું થઈ કે ડોશીના દીકરાએ પર આ હાલત કરી હોણતી એ ડોકરી અને એનો દીકરો એને હમણાં હમણાં મારી સામે હાજર કરો એક તેતરના કારણે મારા દીકરાની આ હાલત કરી નાખી હોણતી એ દેવલબા હતી બાપુ અને એના દીકરાનું નામ છે શ્યામ દેવલબા દેવલ દેવલ વાહ ચિંદ્રી બળી પણ હજુ વોળ ન ગયો તાવ ઠેકાણે પડી ગયો બેલચણ ને કેવા દેવ બાપુ આગના પારખા કરવા રહેવા દેવ આગ શેની આગ આ સમજાય એવું બોલો દેવી પુત્ર હું દેવલ અને એના દીકરા શ્યામ ની વાત કરું છું હવે એમનો સામનો કરવો એટલો સહેલો નથી શ્યામ એક સંકોરાયેલી આગ જેવો છે દેવલની એક ફૂંક એને આગ બનાવી દેશે અને આગના પારખા કરવા જઈએ ને તો દાજી જવાય બાપુ દાજી જવાય તેવી પુત્ર જો દેવલ એનો દીકરો શ્યામ આગ હોય ને બા જાલમસંગ જ્વાળામુખી છે જ્વાળામુખી બજવા જાઓ ખતમ કરી નાખો દેવલ એના દીકરા શ્યામ ને ભસ્મીભૂત કરી નાખો દેવલ ને એના કાળોતરા નાગ ને છોકરી આજ તારો દીકરો તો શું પણ ધરતી પરનો કોઈ દીકરો તારી રૂપલને નહીં બચાવી શકે બચાવશે પાપી બચાવશે મારો દીકરો જ મારી રૂપલને બચાવશે બચાવશે એમ હે હટ चाचा परदेसी સાંભળતા જ કાળજે ચોટ વાગી ને દીકરા હૃદયના તાર ઝંઝણી ઉઠ્યા ને મને ખબર હતી કે એક દિવસ મારો રામ જરૂર પાછો આવશે હા બેટા રામ નહીં નહીં હું રામ નથી જો બેટા આકાશના તારલાઓ પોતાની ચમકને છુપાવી નથી શકતા તું તારી જાતને છુપાવવાનો વ્યર્થ પ્રયત્ન ન કર બેટા મને પાકી ખાતરી છે કે તું બીજો કોઈ નહીં પણ મારા ભેરુબંધ દેવાય તો દીકરો રામ છો રામ હા દાદુ એ જ મર્દાનગી એ જ છટા ભરી ચાલ વાહ ચાલ બેટા મને મળી લઈએ બેટા નહીં નહીં નહીં
जो मारी माँ ने खबर पड़े तो एनी नफरत फरी थी जागी उठे अने एनी नफरत मारा थी नहीं चिरवाए फकीर चाचा तमने मारा समझे मारा बापू ना समझे मारी माँ ने कहीं कहता नहीं पर बेटा मारी माँ ने कहीं कहता नहीं તારાથી ના પીવાય કેમ ના પીવાય એટલા માટે કે તારા જેવા સારા બાળકે આ ના પીવાય શું તમે ખરાબ માણસ છો હા બેટા હું બહુ જ ખરાબ માણસ છું બહુ જ ખરાબ ખોટી વાત તમે ખૂબ સારા માણસ છો હા તો હું સારો માણસ છું તને કોને કીધું કે હું સારો માણસ છું મારી માએ કીધું લટક મટક કરતી પૂળા નાખીને પાછી કે આલી જરાક મારી બહાદુરીની વાત તો સાંભળતી જાવ અરે જાજા મારા રોયા તારું તો આ રોજનું થયું ચાલો 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 રોજનું થયું એટલે આમ કચરાની જેમ નાખી દેવાનો પૂળા કેવા પ્રેમથી માથે ઉપાડીને આવ્યું તું મને લાગે છે કે આ છોડિયુંમાં હવે મોર જેવા સત નથી રહ્યા મને લાગે છે મારામાં હવે મોર જેવા સત નથી રહ્યા હાલ આપણે આ પૂળાને જ પ્રેમ કરીએ ઓહો અરે પરદેશી તમે તો ગજબ કરી ને ગયો એ છોડ્યું તમે મને એક વાતનો જવાબ દો આ આવડી અમથી કીડી કોષનો ડામ ખમે ના ખમે ના ના તમે પાકું કયો ખમે ના ખમે હજી પૂછું છું પાકું કયો કીડી કોષનો ડામ ખમે ના ખમે અરે તો આ પરદેશીએ આવડી અમથી કીડીને આવડો મોટો કોષનો ડામ દઈ દીધો હજી સમતેર થી મોકા નાખે છે આને આને આ મરદના દીકરે હો બાકી કેવું પડે હો અરે કામ ભાઈ તમે મારા ઘરની લાજ બચાવી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર એમાં આભાર છે એ તો મારી ફરજ હતી અરે પણ શામભાઈ તું આમ અવરો ક્યાં ચાલ્યો અરે આ સોમવારે બેનના લગ્ન છે અને એના માટે ઘણું બધું લાવવાનું છે બેનના લગ્ન હા ભાઈ અને જોજો હો તમે પણ આવવાનું ના ભૂલતા કેમ ભૂલું ભાઈ રૂપલ જેવી તારી બેન છે એવી જ મારી પણ બેન છે ભલે ભાઈ કેવી સરસ લાગે છે તું કે કોઈને નજર ન લાગી જાય જાજા ચીબાવલી અરે બીજા કોઈની નહીં પણ પેલા વરરાજાની નજર જરૂર લાગી જશે રૂપલ આટલી ગંભીર કેમ થઈ ગઈ રાધા હજી મારો ભાઈ શ્યામ કેમ ના આવ્યો બેન જાન તો આવી ગઈ શામ કા ન દેખાય Bye.
फकीर चाचा। हाँ बेटा। हजू सुधी शाम आवियो नथी। आज आज 4-5 दिवस थई गया। क्या कई अजूबतो तो नहीं बनी गई हुए ने? दोलूबा मने लागे छे के दहेज नी काई व्यवस्था थई लागती नथी। कन्या बदराओ सावधान। अच्छा मुखी पहला लेवा देवाना बदा रीत रिवाज पूरा करो पछी बीजी बात। ठीक छे मुखी जरा बाजू आवशो। मुखी जरा धीरे धरो श्याम बधु लेवाज गयो छे हमणा ज आवी पहोंचे। शमशेर सिंह मारी बहन ना लगन छे जो हूं वक्करसर नहीं पहुंचू तो मारी बहन ना लगन रखड़ी पड़शे। लगन रखड़ी पड़शे हमने? अरे एटला हाटू तो तनाय लटका भी राख्यो छे। मुखी बापा मारो खोड़ो पात्रु छु मारी पर दया करो मुखी बापा मारी पर दया करो। तबे जाता रहशो पछी मारी दीकरी नो कोई हाथ नहीं पकड़े मुखी बापा मारी पर दया करो दया। बंद करो नाटक चेटक ने ढोंग दतुरा जान आजे पाछी जशेज जशुबा खेमचंद सोमचंद दीपचंद चालो बता चाल कुवार उभा था जान आजे पाछी जशेज। मुखी चाचा रे जोय शू रहयो छे बापूना बच्चा उभा था चाल बाहर निकल। नहीं नहीं मुखी बापा वात तो सांभो करो मैं जाने रोको। अरे अरे मारो अरे अरे खाली जाए मुए ढोल के खाल से लोहा भस्म हो जाए। अखंडी मने शाप आपे छे हटो बहने। ओके जान पाछी लेने जाओ छे एमने जाओ हूँ कोई ने नहीं रोकू। कंसागन छे मने मारी मां ना दूध ना जे सौथी पहला लक्ष्मण रे काबल करशे एने हूं जी तो नहीं छोडू। जेना मा ताकत होए उपाड़ी ले आ बंदूक। अरे तमे लोग बता डरी केम गया छो शू करी लेवानो छे? चलो नलुबा आगर थाओ चलो बता। नहीं मुकी सौ पहला तमे आगे चलो। हूं मने ना ना તમે ચાલો દોલો મારી ભાઈની વાત જુએ છે સૌપ્રથમ તમે જ આગળ ચાલો। વાહ મુખી વાહ એ તમને આવા લાલચો નોતા દયરા અને આ દેવલબા છે ને ઈ તો કરજુગની સત્તી કહેવાય સત્તી માટે કઈ સમજો અને પાછા આલો। અને મુખી લોભ ને થોભ નથી હોતો આવા કળિયુગમાં આવી સંસ્કારી છોકરી બીજે ક્યાંય નહીં મળે। હજુ એ કહું છું પાછા વળી જાઓ તમે તો મારું નાક કપાવ્યું। અરે પણ મારી વાત તો હવે પણને બણ બધી રહેવા દો અને છાના મને માને જાઓ નહીતર ઓલો કાકો ઉભો ને પેટમાં ફાકા પાડી દે ફાકા। મુખી બાપા સૌ સાચું કહે છે માની જાઓ જાગ્યા ત્યાંથી સવાર બગડેલી બાજી સુધારી લો। ફકીર બાબા સાચું કહે છે બાપુ હું પરણીશ તો રૂપલને જ બીજી કોઈને નહીં। રડ દી બહેન નહીં હું મુખી બાપાને સમજાવી જાન દેન હમણાં જ પાછો આવું છું। શ્યામભાઈ ક્યાંય જવાની જરૂર નથી શ્યામભાઈ। મુખી બાપા તમે મુખી બાપા હું મારી બેન માટે બધું જ લાવ્યો છું એટલો દાઈજો આપીશ કે ને રાખવા માટે તમારું ઘર પણ નાનું પડશે। મારે કાંઈ જોઈતું નથી બેટા કાંઈ જોઈતું નથી। ધનના લોભે મને આંધળો બનાવી દીધો હતો પણ આજે આજે મારી આંખ ખુલી ગઈ છે મારે કાંઈ જોઈતું નથી। અરે ગોર મહારાજ જલ્દી શરૂ કરો શું ચોગડ્યું વીતી જાય છે।
जी आशीर्वाद मारा नहीं, आराम भी न ले, जो ये न हो तो जान लीला तोराणी पाछी गई होत। सुखी रह जे, सदा सुखी रह जे बबली। बबली आबरू बचावी तुझे तो हूँ शू कहू भगवान तारू भलो करे भगवान तारू भलो करे ना 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 आओ नहीं करो मने पाप पर नहीं पाड़ो हूँ तो तमारो दीकरो मां राम साचू कहे छे अजे मारा भाई दादू नी मने याद आवी गई मने एम थाय छे मारो भाई दादू मने पाछो मरी गयो हाँ माँ मारो भाई मारो दादू मने पाछो मरी गयो खबरदार जो एरु नाम पाछो लीधु छे तो आज पछी कोई दी एनु नाम न ले तो अरे के भी हालत मा ई आपने छोड़ी न जतो रह्यो ए जतो न तो रह्यो माँ ते एने काढ़ी मुक्यो तो मने काई नथी सांभळ्यो हूँ एटलू जाणू छू
કે તારા બાપુનો મોત એના જ કારણે થયું તું. અને એક વાત સાંભળી લે શામ, આજ પછી ફરીથી જો એનું નામ લઈશ તો હું તને પણ કાઢી મૂકીશ. પણ માં, હા તને પણ કાઢી મૂકીશ. તારા એક જીવી લેશે, મારે કોઈની જરૂર નથી. કોઈને નહીં, કોઈને નહીં. હું તને ઓળખી ગયો છું મારા ભાઈ, અને તારા માટે હું માને મનાવીને જ રહીશ. તારા જેવી કોક લોટકી બાઈને જ મારે ઘરવાળી કરવી છે. બોલ, બની મારી ઘરવાળી? હું તારી ઘરવાળી બનું? હા, પણ એ પહેલા તું કઈ બહાદુરી કરી દેખા. આ ગામની જોડીઓને કોણ જાણે કેમ કાઈક ને કાઈક બહાદુરી કરી બતાડવાની જ બલા વળગી છે. બોલ, શું બહાદુરી કરી બતાવું? જો સામે પેલો કૂતરો છે ને, એને અહીંથી ભગાડી દે તો હું તને ખરો બહાદુર માનું. અરે કોઈ સિંહ હોય, કોઈ વાઘ હોય, અરે કોઈ દીપડો હોય, એને ભગાડી મૂકવાનું કે તો મારી બહાદુરી કહેવાય. હવે એક કૂતરું, કૂતરાને મારે ભગાડી મૂકવું, એમાં મારી બહાદુરી શું? કોણ છે ઈ બહાદુરી બતાવીને પહેરવા વાળો? લે તું. હા, અહીંયા આ મારી બેન છે. હું દૂધ વાળી અને આ ચિચોડા વાળી, અને આ એનો બનેવી છે. આ મેના અને એનો મૂછું વાળો કાગડો આયા ભટકાણા. આ તો મારો શેરડી નો હાટો આખો પીલાઈ ગયો અને રસે પીવા ના મળ્યો. હાલો, શું થયું? શા માટે રડે છે? મને દાદી કહે છે કે તું તારા બાપુનો હત્યારો છે. તું જન્મતો આવે તારા બાપને ખાઈ ગયો. ત્યાં તું તારા બાપનો હત્યારો છે. દુનિયાનો કોઈ પણ દીકરો એના બાપનો હત્યારો કદી ના હોઈ શકે, ના હોઈ શકે. શું છે? ઉભો રહો તો વાત કરો ને. બોલ શું છે? કાલે રાતે તું મારા સપનામાં આવ્યો ને, તો મને એવી મજા પડી ગઈ, એવી મજા પડી ગઈ કે શાની મજા પડી ગઈ? મજાની મજા પડી ગઈ. અત્યારે કઈ નહીં, અત્યારે મંદિરે સારા કામ માટે જઈ રહ્યો છું. માથું ન ખાતે જો કાલે સપનામાં ફરીથી બોલાવી લેજે, હું આવી જઈશ અને એકલી એકલી મજા કરી લેજે. કા જતો રહ્યો ને? હા જતો રહ્યો. તે જાય નહીં તો જાય ક્યાંથી? એટલે એટલે એને જવું તો એટલે જવું પડ્યું. એ બોગળ, મને કઈ રસ્તો બતાવો ને. બતાવું? પણ શેનો? અરે આ તારા ભાઈ બન શામ ને મનાવવાનો. અરે એમાં શું મોટી વાત છે? જો આજે કયો તહેવાર છે? શિવરાત્રી નો. અને શિવરાત્રી નો પ્રસાદ શું હોય? ભાત. મહાદેવ. પીલો મારા ભાઈ. શિવજી ના ભગત, વા મહાદેવ ના પુજારી, બીજા બીજા તુતારે. આવ રાજા, આવ લેપી. ના ના, અરે આ તો પરસાદી છે. અરે આ તો ભાંગ છે, મને ચડી જશે તો? અરે આ તો મહાદેવજી ની પરસાદી કહેવાય, કાઈ નો થાય. તલે મરામ પી. એને ભલે સમ દીધા, પણ તું ના પીશ. અરે એને મારા સમ દીધા રાજા. અરે હું રાજા નથી, બોગળ છું. આને ચડે બોગળ. મને શામ કહે ને તો આજે ભાગનો આખો
આખો ખળો પી ગયો. સત્ય ને જોયું રાધા? અરે હું રાધા નથી, ઓગળ જો. શ્યામ! એ રામ! આ શું છે આ બધું? પરસાદી તું પણ પી. ના ના ભાઈ ના, મને રહેવા દે. હા પી, તલે મારા હમસે જે પી. એ શ્યામ મને સમજે ને, તને દીધા જા. અરે હર હર મહાદેવ. નીચ નાલાય. બંધ કર તારી લાવારી, નહીતર નહીં તો શું પરદેશી? એક તો ગામની વહુ દીકરીઓની છેડતી કરે છે ને પાછો ઉપરથી દાદાગીરી. હા હા, તું કોણ છે વચ્ચે પડવા વાળો? હા બોલ, તારે ને એને શું સંબંધ છે? બોલ તારે એને શું સંબંધ છે? હા અરે હોય શું, આ પરદેશી તો હલકટ છે, અને ગામની વહુ દીકરીઓની છેડતી કરે છે. અરે અરે જુઓ તો ખરા, આ તો ચોર કોટવાલને દંડે છે. એ ચોર કોને ખાય છે? કોને ખાય છે ચોર? તારી તો. અરે 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 જોઈ શું રાખો, આપણા મુખી પર એને હાથ ઉપાડ્યો, તૂટી પડો. મારો ભાઈ છે, સમજો, એ મારો ભાઈ રામ છે. મારી માં જણ્યો ભાઈ છે, મારો દાદુ છે. દાદુ હત્યારો નથી, હું મારા બાપુનો હત્યારો નથી, હું મારા બાપુનો હત્યારો નથી, હું મારા બાપુનો હત્યારો નથી, મારા બાપુનો હત્યારો નથી, મારા બાપુનો હત્યારો નથી, હું મારા. બેન દેવલ, તારા દાદુને માફ કરી દે બેન, માફ કરી દે. Ram, Ram.
दादू ने माफ करी दे। अजे वर्षों पछी मारो भाई घेर पाछो आवे छे, एने माफ करी दे। मां अपना दादू ने माफ करी दे। माफ करूं? अरे माफी तो मारे मांगवानी छे, माफी तो मां ज मांगे ने। दीकरा थोड़ा मांगे केम? दीकरा हूँ तने कोई दिवस माफ नहीं करूं। अरे ते एटलो पण विचार ना करियो कि तारा बापू ना गया पछी तारी मां पापी दुनिया मां कोना सहारे जीवशे, तारा भाई भांडू नु शू थशे? शू मानो एटलो पण अधिकार नथी કે એના દીકરા પર ગુસ્સે થઈ શકે? ઇતમાં તું અમને છોડીને જતો રહ્યો? નહીં, હું તને કદી માફ નહીં કરું દાદુ, હું તને કદી માફ નહીં કરું દીકરા, કદી માફ નહીં કરું દાદુ, મારા દાદુ। દીકરા સાથે લડવું હોય તો લડવૈયાને મોકલજે,
ये तो तारा खानदाने झड़मुड़ माती उखेड़ी नाखीश उखेड़ी ले जे तारे जे उखेड़वू होए ते उखेड़ी ले जे पण आज पछी अमारा मार्ग मा आड़ोए उतरतो नहीं नहीं तर जोई ले जे चालमसान आ हमारा बे हत्यार मारो राम अने मारो श्याम घड़ी ना छठा भाग मा तारा खानदान ने उखेड़ी नाखशे समझो देवल बापू आऊं शू सांभळी रह्यो छु जालमसिंह बापू नो सूरज आथमी गयो के शू देवी पुत्र ख्यालम संगनो सूरत दिए तो हूँ रात्रे नो आथ में अने माने माने मारी बैर लेवानी रीत जर जुदी से बापू मने कहीं समझायो नहीं याद छे देवी पुत्र आती पच्ची वर पहला देवा इतने कूतरा ना मोते मारवा माटे मजबूर करियो तो अने आज नो दिक्रो श्याम जीवतो तो रहे પણ મુએલાની જેમ પણ એ કેવી રીતે બાપુ વીરસી દાદા કોની શ્યામની ને પણ આ શ્યામની રાધા શ્યામ હારે નહીં શમશેર સિંહ હારે ફેરા ફરશે પધારો બાપુ તમ જેવા મોટા માણસના પગલા અમારે ત્યાં ક્યાં છે બાપુ વેરશે હાલે પરબત આ ચુંદડી અને નાળિયેર બાપુ ચુંદડી ને નાળિયેર મારા દીકરા શમશેર નું સકપણ તારી દીકરી રાધાર નક્કી કરું છું નાના બાપુ ક્યાં તમે અને ક્યાં અમે અમે તો બહુ નાના માણસ છીએ બાપુ એટલે મને નાના માણસ નો વાંધો ન તને શેનો છે બાપુ હું જરા મારી દીકરીને પૂછી જો હવે એમાં છોકરાઓને પૂછવાનું ન હોય પરબત તારી દીકરી રાજ કરશે રાજ પણ મારે રાજ નથી કરવા બાપુ મને આ સતપણ મંજૂર નથી હું બોલી હું બોલી તું એ છોડી લાડકી ની થમા હા તને ખબર નથી કે જાલી સુનારે વાત કેમ થાય શાંત થાવ બાપુ શાંત થાવ ભૂલ થઈ ગઈ અમારી આ તો હજી સોરું કહેવાય બાપુ સમજાવી દે તારી છોડીને કે મોટા માણાની અરે વાતો કેમ થાય અને આંબળી લે પરબત જી આવતી તેરસ ની અજવાળી રાત્રે શમશેર સિંહ ની જાન તારા ખોડે આવીને ઉભી રહેશે સમજો ભલે બાપુ ભલે લે હાલ બાપુ દીકરી પંચ તો મા બાપ છે પંચ ત્યાં પરમેશ્વર પણ તમે હંધાએ જાણો છો કે મારી છોડીની જરાય મરજી નથી સતાય જાલમસંગ બાપુ ધરારેના કુવનનું નાળિયેરને ચુંદડી આપી ગયા છે તારી વાત સાચી છે પરબત પણ આમ જોવા જઈએ તો તારી દીકરી રાધા રાજ ભોગવશે રાજ ખોટું બોલે છે એક ગરીબ માણસ તમારી પાસે ન્યાય અને મદદની ભીખ માંગવા આવ્યા છે અને તમે લોકો એની ગાય જેવી દીકરીને કસાઈ પાળે મોકલવાની વાત કરો છો અને તમે લોકો ગામના પંચ છો કે કસાઈ કે રામ તને આમાં સમજણ ન પડે સમજો અમને અમારું કામ કરવા દે અને જાલમસંગ તો 24 ગામના ધણી છે એના જેવું ઠેકાણું તો કોઈક ભાગ્યશાળીને જ મળે એ આવું ઠેકાણું ભાગ્યશાળીને મળે
એમાં નવાઈ જેવું શું છે? જાલમસંગ બાપુ જેવું ઘર અને કુંવર. બરાબર છે, સાવ સાચી વાત છે. અરે જાલમસિંહ જેવું ઘર ને વળી કુંવર, એવું ઠેકાણું તો ભાગ્યશાળી ને જ મળે. તું એક કામ કર, ઉઠાઈ લે આ નાળિયેર અને ચૂંદડી અને ઉડાડી દે તારી દીકરીને. ખબરદાર, હવે જો એક શબ્દ પણ આગળ બોલ્યો છે ને તો મારે કઈ મારી દીકરીને કુવામાં નથી રાખવી. કેમ, તમારા નીચે રહેલો આવ્યો એટલે ભમું લાગ્યો? હા, ચૂક્યો છે. ગામ લોકો, આ કોઈ પંચ પરમેશ્વર નથી, આ બધા લોકો પાપિયા છે. ભગત બાપા, ભગત બાપા, ઉભા થા, ઉભા થા. દિવસે તો મંદિરમાં પૂજા કરે છે અને રાત્રે મંદિરના પૈસા ઘરે લઈ જાય છે. અને આ છે તમારા નગર સે. રાત પડે તો એ ક્યાં જાય છે ખબર છે? ચંદાભાઈ ના કોઠે જાય છે. સાચું ને? સાચું ને? ગામ લોકો, પંચ તો પરમેશ્વર હોય છે, પણ આ બધા તો જાલમસિંહ ના ખાંડિયા છે. ખાંડિયા છોડી દો, આરામ કરો ની મર્યાદા, અને એના પાસેથી ન્યાય માંગવો બંધ કરો. બંધ કરો ન્યાય માંગવો, કાઢી મૂકો એમને. હા હા, બંધ કરો આ ભૂંગળ વગરની ભવાઈ અને આ પંચનું નાટક. આજથી હું પણ આ પંચનો બહિષ્કાર કરું છું. હા હા, આજથી આ પંચના ચોયડા ફાડીને ગામના ગધેડાના ગળે પટા બાંધી દો. આજથી આપણો પંચ આપણો રામભાઈ. હા હા, પંચ રામભાઈ, રામભાઈ, બરાબર છે, બરાબર છે. હા હા, બરાબર છે. હા, રામ. હવે મૂંગા મારા મૂંગા બધા, અને હાલતી ના થાઓ. અને રામ, પંચના અપ્પાની જાણ જ્યારે જાલમસિંહ બાપુને થશે ને, ત્યારે ગામમાં ન થવાની થશે. જ્યારે જ્યારે રામ આવે ને, ત્યારે રાવણ સાથે પણ ના થવાની જ થાય. તારા જાલમસિંહ બાપુ થી અમે કઈ ફાટી પડતા નથી. ચાલ, અને કહી દેજે તારા બાપુને કે રાધાના લગ્ન મારા ભાઈ શ્યામ સાથે જ થશે. અને આ લે એમની ચૂંદડી. મુખી, મારું આવું ઘોર અપમાન. બાપુ, રામ અને શ્યામે આખા ગામને ઉશ્કેરી મૂક્યું છે, અને આખું રામપર ગામ આપણી વિરુદ્ધ થઈ ચૂક્યું છે. ઈ રામ અને શ્યામ ને તો હું જીવતા નહીં મેલું. અને આ હિંમત ટકવા લખવા વજબર અજુબા અજુબા. જાઓ રામપર ગામ માથે હળાકીને મીઠા વાવી દો, અને જે ગોળકીનો હામે જો થાય તો એને ભસ્મીભૂત કરી નાખો. હળગાવી દો આખા રામપર ગામને. Thank you.
સાંભળી લે ફકીર, હું શૈતાન ની ઓલાદ છું, શૈતાન ની. રહેવા દે શમશેર સિંહ, રહેવા દે. ક્યાંક શૈતાન સાંભળી જશે ને તો એને બિચારા ને ખોટું લાગશે. તું તો શૈતાન થી નપાવટ છે, નપાવટ. તૂટી પડો, ખતમ કરી નાખો આને. જોયો દેવલ, જોયો આ જાલમ સંહારે નું વેર નું પરિણામ તે જોયું? અને આ જોઈ લે, આ ઈચ કડલાની જોડ કેતી દેવાય તે તને પહેરાવી હતી. આ ઈચ કડલાની જોડ કે જેના પરથી તારા આંખના આંસુજી સુકાણા નથ, અને આ ઈચ કડલાની જોડ જે મારી બેરની પ્યાસનો પ્યાલો છે, અને આ ઈચ કડલાની જોડ કે આજ મારો દીકરો શમશેર રાધાને પહેરાવશે. જા કેજે તારા રામને સામને કે તાકાત હોય તો રોકી લે મને. ભાઈ, હું તો તને તે દી જ ઓળખી ગઈ હતી જે દી કે મને બદલી કહીને આશીર્વાદ આપ્યા હતા. દાદુ, હા શું છે? બધું શું થઈ ગયું? માં 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 તું બોલતી કેમ નથી? માં માં બોલતી કેમ નથી? માં આ બધું શું થઈ ગયું? માં માં તું બોલતી કેમ નથી? આ શું થયું? માં બોલ. દીકરા, દીકરા ચાલુ છે. આ કોઈ મામૂલી માણસ નતો, જેથી આપણે ભૂખે મરતા હતા, અને અને મારા સગા ભાઈએ પણ મને જાકારો દીધો હતો. તેદી અમારો ભાઈ બનીને મારી બહારે આવ્યો હતો. હજુ એનું અન્ન આપણા દાંતમાં છે. એ ભાઈને, એવા મારા લાખેના ભાઈને આજ તારા બાપુના ભાઈ જેવા ભાઈ પણ જાતના મુસલમાન, પણ જેથી કોઈ હિન્દુ નો દીકરો તારા બાપુની લાશ ઉતારવા તૈયાર નહોતો. એમને પણ વેતરી નાખ્યા, વેતરી નાખ્યા. દીકરા, રાધાના બાપુનો દોષ એટલો જ હતો કે એને એની દીકરીને કસાઈ વાળે જતા રોકી રાધાના બાપુને મારીને એ બાપી રાધાને ઉપાડી ગયો. અને હવે મારી વાત સાંભળી લો દીકરા, માના દૂધના કોઈ મૂળ ન હોય, પણ આજ આજ તમારી માં એના દૂધના મૂળ માંગે છે. આજ સાંજનો સૂરજ આથમે એ પહેલા મારે જાલમસિંહની લાશ જોઈએ, ત્યારબાદ જ આ ત્રણેયના અંતિમ સંસ્કાર થશે. જો આજનો સૂરજ ડૂબતા પહેલા તમે જાલમસિંહની લાશ મારી સામે હાજર નહીં કરો
તો હું માનીશ કે હું વાંજની હતી. સઘન છે મને તારા દૂધના માં. જો સાંજ પહેલા જાલમસિંહની લાશ નહીં લાવું તો આજનો સૂરજ મારી જિંદગીનો છેલ્લો સૂરજ હશે. માં, આજ જો હું જાલમસિંહને ન મારું તો હમ જે કે તે દીકરો નહીં પથરો જણ્યો તો. Thank you.
હજી ડોળા ફાડીને જ ઉભો